ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સીએનજી રિક્ષામાંથી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ થેલા ખોલીને તપાસ કરતા 158 કિલો માંસનો જથ્થો મળી આવવા સાથે એકને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌમાંસ 158 કિલો શહેરાથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સીએનજી રિક્ષામાં ગૌમાંસનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસ દ્વારા ગોધરા શહેરના એસટી નગર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બાતમી મુજબની રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી, જેમાં તપાસ કરતા ત્રણ થેલા મળી આવ્યા હતા. પોલીસે થેલા ખોલીને તપાસ કરતા 158 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા માંસનો જથ્થો કબજે લઈને ગૌમાંસ હોવાની આશંકાઓ આ માંસના નમૂના વેટરનરી લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા હતા, જેમાં આ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન આ ગૌમાંસ શહેરા બસ સ્ટેન્ડ પાછળ વચલા મહોલ્લામાં રહેતા ફૈજાન ઉર્ફે ફૈસલ નાદિર બેલીમે મોકલ્યો હતો, જ્યારે આ ગૌમાંસ ગોધરા શહેરના રેહાના ઉર્ફે ઝીણીબેન ઇસહાક ભટુકે મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયેલા ફારૂક યુસુફ મામજી નામના ઇસમની અટકાયત કરી હતી, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રીતિશ દરજી, જેડ એસ ટીવી, પંચમહાલ.